તાડપત્રના રવિવારે ઈસુ યરૂશાલેમમાં વિજય પ્રવેશ કરે છે. આજે પાસ્ખા પર્વના રવિવારે ઈસુ અનંત જીવનમાં વિજય પ્રવેશ કરે છે. મૃત્યુ ઉપર વિજય મેળવી આવ્યા ઈસુ ભગવાન, મૃત્યુ ઉપર વિજય મેળવી આવ્યા ઈસુ ભગવાન. ગાઓ રે ગાઓ વિજયના ગાન. ઈસુ આ પૃથ્વી પર માનવ બન્યા, જન્મ લીધો ત્યારે ઈસુ ઇતિહાસમાં પ્રવેશ્યા. આજે ઈસુ પુનરુત્થાન દ્વારા પરાત પરના ઇતિહાસમાં પ્રવેશે છે. ઇતિહાસ અંગ્રેજીમાં હિસ્ટરી, પરાત પરનો ઇતિહાસ અંગ્રેજીમાં ટ્રાન્સ હિસ્ટરી. ઇતિહાસ સ્થળ અને કાળમાં દર્શાવી શકાય. ઈસુનો જન્મ થયો બેથલેહેમમાં. કાળ હતો જ્યારે રોમન બાદશાહ અગસ્તસ રોમમાં હતા અને રોમન ગવર્નર કુરિનિયસ સીરિયાના દમસ્કમાં હતા. ઈસુનું મૃત્યુ થયું ઇતિહાસમાં. સ્થળ હતું યરૂશાલેમ શહેર, કાલવારી પર્વત. અને તે વખતે વડા પુરોહિત પદે હતા કાયફા અને ગવર્નર હતા યરૂશાલેમમાં પોન્તિયસ પિલાતુસ. એટલે ઇતિહાસ ઉડીને આંખે વળકે. અંગ્રેજીમાં કહેવાય હિસ્ટરી ઇઝ સેલ્ફ ઇમ્પોઝિંગ. ઇતિહાસને આપણે નજર અંદાજ ન કરી શકીએ. પરાત પરનો ઇતિહાસ એ ઇતિહાસની માફક પોતાને વ્યક્તિ ઉપર ઠોકી બેસાડતો નથી. પરાત પરના ઇતિહાસમાં તો પ્રભુ જેને પસંદ કરે એને જ અનુભવ થાય. જુઓ ને, યોહાન કૃત શુભ સંદેશમાં 20મા અધ્યાયમાં 11મી કડીથી 18મી કડીમાં મગદલા ગામની આપણી મરિયમની વાત છે. ગઈ છે ઇતિહાસના ઈસુને શોધવા, જેમને મારી નાખવામાં આવ્યા છે, જેમને દફનાવવામાં આવ્યા છે. એ કબર એણે જોઈ છે, એ કબર પરની શિલાથી એ પરિચિત છે. પોતાની બાકી રહેલી રીતરસમ પૂરી કરવા ગઈ છે. પણ એ ઈસુ ઇતિહાસના ઈસુ પ્રવેશી ચૂક્યા છે પરાત પરના ઇતિહાસમાં. અને એટલે જ્યારે ઈસુ મળે છે ત્યારે એ માડી માની બેસે છે. પણ જ્યારે પરાત પરના ઈસુ, પુનરુત્થાન પામેલા ઈસુ મરિયમને કહે છે મરિયમ, અને ત્યારે મરિયમ જાણી જાય છે, અંતર અનુભવી જાય છે કે આ જ ઈસુ છે, એ જ ઈસુ જે પુનરુત્થાન પામ્યા છે. આ પુનરુત્થાનની વાત માથી કૃત શુભ સંદેશમાં 28મા અધ્યાયમાં, માર્ક કૃત શુભ સંદેશમાં 16મા અધ્યાયમાં, લ્યુક કૃત શુભ સંદેશમાં 24મા અધ્યાયમાં અને યોહાન કૃત શુભ સંદેશમાં 20 અને 21 અધ્યાયમાં વાંચવા મળે છે. ઈસુ કોને કોને પસંદ કરે છે પોતાના દર્શન આપવા? તો જુઓને, મગદલા ગામની મરિયમ છે, તો સામે પિતર અને એમના બીજા સાથીઓ છે. અર્થાત પરાત પરના ઇતિહાસમાં જેન્ડર ડિફરન્સ ગયો, પુરુષ સ્ત્રી સરખા થઈ ગયા. ઈસુ પોતાના 12 શિષ્યોમાંના 11ને દર્શન આપે છે, તો પેલા એમાઉસના રસ્તે જતા પેલા 2 શિષ્યોને, ક્લિયોપાસ અને એના સાથીને દર્શન આપે છે. અને આ ક્લિયોપાસ અને સાથી પેલા 72 શિષ્યોમાંના 1 હોઈ શકે. તો જુઓ ને, આ મુખ્ય શિષ્યો અને ગૌણ શિષ્યનો તફાવત પણ ગયો. અરે, આપણે આગળ વધીએ ને ત્યારે તો યહૂદીને આપ્યો છે પોતાનો સંદેશ અને દર્શન,
બિન યહૂદીને પણ આપ્યો છે સંદેશ અને દર્શન. ઇથિયોપિયાની રાણીના બેરા અમલદારને આપણે જાણીએ છીએ કે જેને પેલા ફિલિપ નામના ડીકન સંદેશ સંભળાવે છે, અને એમને પણ ઈસુનો અનુભવ થાય છે, પુનરુત્થાન ઈસુનો. એટલે યહૂદી અને બિન યહૂદીના ભેદભાવ પણ ગયા. અરે પાઉલ જેવા પાઉલ કે જેમણે ઈસુનો સખત વિરોધ કર્યો, એને પુનરુત્થાન પામેલા ઈસુ દર્શન આપે છે. એટલે મિત્ર અને વિરોધીનો તફાવત પણ કરો, બધા સરખા થઈ ગયા. પુનરુત્થાન એ સર્વને એક કરનાર જબરું પરિબળ છે. પુનરુત્થાન પામેલા ઈસુ જેને આશીર્વાદ આપે, જેને દર્શન આપે, એ વ્યક્તિ સમૂર્ગી પરિવર્તિત થઈ જાય. મગદલા ગામની મરિયમ એ પ્રેષિતોને પ્રભુ ઈસુના પુનરુત્થાનની જાણ કરનાર પ્રથમ વ્યક્તિ બનશે. પીતર જેમણે ઈસુનો નકાર કર્યો હતો બીકને કારણે, જેની વાત આપણે શુભ શુક્રવારે શુભ સંદેશમાં સાંભળી, બસ એ જ પીતર એ જ યરૂશાલેમમાં એ જ લોકોને કહેશે, આ ઈસુ જેને આપણે મારી નાખ્યા એ જ આપણા ધારણનું કારણ બન્યા છે. ઈસુ આ પુનરુત્થાન પામેલા ઈસુ માનવ જીવનમાં આમૂલ પરિવર્તન લાવે છે. આપણે બધા આ ઈસુના પુનરુત્થાન પામેલા ઈસુના દર્શનના સહભાગી અને સદભાગી થયા છીએ. આપણા અંતરમાં પ્રભુને કારણે જ શ્રદ્ધા આવી કે પ્રભુ પુનરુત્થાન પામ્યા છે. આપણે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુમાં શ્રદ્ધા રાખીએ છીએ, અને એટલે જ આપણા અંતર પ્રકાશિત થયા છે, અને આપણે ઈસુની માફક પુનરુત્થાન પામી ચૂક્યા છીએ. પણ એ પુનરુત્થાન અત્યારે આપણે જીવી બતાવવાનું છે, કારણ કે આ જ છે પ્રભુનો આપણા પરના પ્રેમનો પ્રતિસાદ. કેવી રીતે જીવવાનું છે? પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુનો જેને અનુભવ થયો છે, એ હવે સ્વર્ગની વસ્તુઓની પાછળ પડશે. સ્વર્ગની વસ્તુઓ એટલે સ્વાર્થ ગયો, પરમાર્થ આવ્યો. પોતે ગયા, બીજા આવ્યા. સ્વકેન્દ્રી વૃત્તિ મટી, પરકેન્દ્રી વૃત્તિ માંગરી. આપણે અન્યને માટે જીવવાનું છે. ઈસુએ પોતાની જાતનું બલિદાન આપ્યું, અને એ બલિદાનને કારણે જુઓ ને આપણે બધા ઉદ્ધાર પામ્યા. જો આપણે બલિદાન આપીએ તો આપણે કારણે આપણો પરિવાર, આપણે કારણે આપણો સમાજ, આપણે કારણે આપણો આખો મોહલ્લો, આપણે કારણે આપણું આખું ગામ પ્રભુની મુક્તિના દર્શન પામી શકે છે, પ્રભુની મુક્તિનો અનુભવ કરી શકે છે. આ પ્રભુ પુનરુત્થાન પામેલા પ્રભુ દરેકને દર્શન આપ્યા પછી કોઈક નક્કર મિશન આપે છે, નક્કર કાર્ય આપે છે. આપણી બેન મગદલા ગામની મરિયમને પ્રેષિતોને જાણ કરવાનું મિશન આપ્યું. આપણા પ્રેષિતોને કહ્યું, તમે મારા સાક્ષી થાવ, શરૂ કરો યરૂશાલેમથી અને જાઓ દુનિયાના છેડા સુધી, અને સર્વને મારો ઉપદેશ સંભળાવો, મારું શિક્ષણ આપો, અને એમને તમે મારા શિષ્ય બનાવો. હવે ઈસુના શિષ્ય એટલે ઈસુના મૂલ્યો આધારિત જીવન જીવનાર વ્યક્તિઓ. આપણને ઈસુએ દર્શન આપ્યા છે, આપણે એ દર્શન પામવા સદભાગી બન્યા છીએ. હવે આપણે આપણા જીવન દ્વારા, આપણા કર્તવ્યો દ્વારા, આપણી વાણી અને આપણા વર્તન દ્વારા વ્યક્ત કરવાનું છે, સ્પષ્ટ કરવાનું છે, આપણા પ્રભુ ઈસુ આપણી વચાણે છે. અન્યને માટે જીવવાનું છે, અન્યના ઉદ્ધાર માટે મરવાનું છે, અને એ મૃત્યુમાં જ આપણું જીવન છે. ઈસુ જે સુંદર ઉપમા આપે છે, એ જ ઉપમાને દોહરાવ્યું. જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી,
ત્યાં સુધી એકલો જ રહે છે. ચાલો આપણે ઘઉંનો દાણો બની જઈએ, જમીનમાં પડી જઈએ, નષ્ટ થઈ જઈએ, પણ એ તો ખરેખર વિરોધાભાસ છે. આપણે ઉગી નીકળીશું એકમાં નહીં અનેકમાં, અને સર્વત્ર ઈશ્વરનું રાજ્ય ફેલાશે. ઈશ્વરનું રાજ્ય ફેલાવવાનું મિશન આપણને મળ્યું છે, એ આપણું કાર્ય છે. ચાલો પ્રભુના આપણા પરનો પ્રેમનો પ્રતિસાદ આપીએ. ઈસુના આ શરૂ થયેલા ઈશ્વરના રાજ્યને વિસ્તારવામાં, વધારવામાં, ફેલાવવામાં. સર્વને પાસ્ખા પર્વની ખૂબ ખૂબ દિલની સલામ. દર્શન દેશે થામે થામ જીવન દા.